पेज नंबर 152 मुद्दा नंबर 7.6 कोणीय वेग अने तेनो रेखीय वेग साथेनो संबंध एंग्युलर वेलोसिटी एंड इट्स रिलेशन विथ लीनियर वेलोसिटी। आकृति 7.16 नजर करो। स्थिर अक्ष ने अनुलक्षी ने परिभ्रमण एक दृढ़ पदार्थ करी रहे छे। स्थिर झेड अक्ष ने अनुलक्षी ने फरता एक दृढ़ पदार्थ तो एक कण पी अक्ष पर ना केंद्र सी एनी आसपास एक वर्तुल पर गतिमान। तो मित्रों आकृति 7.4 में स्थिर अक्ष ने अनुलक्षी ने चाक गति करता एक दृढ़ पदार्थ नो दरेक कण एक वर्तुल पथ पर गति करे छे जे अक्ष ने लंब समतल में छे अने तेनु केंद्र अक्ष पर छे। आकृति 7.16 में आपणे आकृति जे 7.4 अगाउ जोईए ने एने फरीथी दोरेली छे जे एक स्थिर अक्ष झेड अक्ष तरीके लेवामां आवेल छे एनी फरते चाक गति करता दृढ़ पदार्थनो कोई एक लाक्षणिक कण एक बिंदु पी ए दर्शावे छे। आ कण जेनु केन्द्र सी होय तेवुं एक वर्तुळ बनावे छे अने आ वर्तुळनी त्रिज्या स्मोल आर छे। बराबर छे मित्रो। पेज नंबर 153 ए स्मोल आर वर्तुळनी त्रिज्या छे ने ए बिंदु पीनुं અક્ષથી લંબ અંતર દર્શાવે છે। પી આગળ કણનો રેખીય વેગ સદિશ વી પણ દર્શાવેલ છે અને એક કણ પર પી પરના સ્પર્શકની દિશામાં। બરાબર છે મિત્રો। ડેલ્ટા ટી સમયના અંતરાલ પછી કણની સ્થિતિ પી ડેશ છે। મિત્રો આકૃતિમાં નજર કરો। ધારો કે ટી સમયે કણ પી પર, ટી ડેશ સમયે કણ પી ડેશ પર, ડેલ્ટા ટી સમયમાં કણ પીથી પીડેશ પર પહોંચે છે। તો આ ડેલ્ટા ટી સમયની અંદર કણની સ્થિતિ જે પીડેશ છે એ દર્શાવે છે। તો કોણ જે છે ને પી સી પીડેશ એ ડેલ્ટા ટી સમયમાં કણનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા દર્શાવે। આ ડેલ્ટા ટી સમયમાં કણનો સરેરાશ કોણીય વેગ કે આપણે સારી રીતે શીખી ગયા છીએ એ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય। તો કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો। તો સરેરાશ કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો થતાં ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી મળે। મિત્રો આપણે શીખી ગયા છીએ કે જેમ ડેલ્ટા ટી શૂન્યની નજીક જાય છે અર્થાત ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લક્ષ લેવામાં આવે તો ગુણોત્તર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી એવા લક્ષ પર પહોંચે છે કે જે પી સ્થાન પરના કણનો તાત્ક્ષણિક કોણીય વેગ ડી થીટા બાય ડી ટી છે। મિત્રો આપણે શીખી ગયા છીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી બરાબર ડી થીટા બાય ડી ટી જે ઓમેગા આપે છે। આપણે તાત્ક્ષણિક કોણીય વેગ ઓમેગા ગ્રીક અક્ષર ઓમેગા એના વડે દર્શાવીએ તો ઓમેગા બરાબર ડી થીટા બાય ડી ટી સૂત્ર મળી ગયું। ઓકે, વર્તુળાકાર ગતિના આપણા અભ્યાસ પરથી આપણે શીખી ગયા છીએ કે વર્તુળાકાર ગતિ કરતાં કોઈ કણના રેખીય વેગનું માન તે કણના કોણીય વેગ સાથે સરળ સંબંધ વી બરાબર ઓમેગા આર દ્વારા સંબંધિત છે જે આર બરાબર વર્તુળની ત્રિજ્યા એટલે વી બરાબર ઓમેગા આર અથવા તો વી બરાબર આર ઓમેગા। આપણે એમ પણ અવલોકન કરી શકીએ છીએ કે કોઈ પણ ક્ષણે સંબંધ વી બરાબર ઓમેગાર બધા કણોને લાગુ પડે। આમ દ્રઢ પદાર્થમાં સ્થિર અક્ષથી લંબંતર આરઆઈ પરના કણ માટે આપેલ ક્ષણે રેખીય વેગ વીઆઈ બરાબર ઓમેગાર એના દ્વારા અપાય। ક્રમ આઈ એ 1 થી n સુધી ચલે છે અને n બરાબર દ્રઢ પદાર્થના કણોની કુલ સંખ્યા। હવે મિત્રો અક્ષ પરના બધા જ ગણો માટે આર બરાબર ઝીરો એટલે વી બરાબર ઓમેગા આર બરાબર ઝીરો થાય એટલે ધરી પરના બધા ગણો સ્થિર છે આમ અક્ષ સ્થિર છે એની ચકાસણી પણ થઈ જાય। મિત્રો બરાબર યાદ રાખજો તમામ ગણો માટે સમાન કોણીય વેગ ઓમેગાનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલા માટે ઓમેગાને સમગ્ર પદાર્થના કોણીય વેગ તરીકે સ્વીકારીશું। મિત્રો આ સમજૂતી છે, સમજી લેજો।
આપણે પદાર્થના શુદ્ધ સ્થાનાંતર માટે એવી લાક્ષણિકતા જણાવી છે કે પદાર્થના તમામ ભાગો કોઈ પણ ક્ષણે સમાન વેગ ધરાવે છે. એ જ રીતે શુદ્ધ ચાક ગતિની લાક્ષણિકતા આપણે પદાર્થના તમામ ભાગો સમયની કોઈ પણ ક્ષણે સમાન કોણીય વેગ ધરાવે છે એ દ્વારા જણાવી શકીએ છીએ. એટલે મિત્રો, આ બધું સૂત્રની તારવણી હોય એમાં લખવાની જરૂર નથી કે ઓમેગા એવરેજ ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી, ઓમેગા બરાબર ડી થીટા બાય ડી ટી. પછીના જે બે ત્રણ ફકરાઓ આવ્યા છે ને માત્ર સમજૂતી માટે. ઓકે, નોંધો, સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના પરિભ્રમણની આ લાક્ષણિકતા એ વિભાગ 7.1માં જણાવે. પદાર્થના દરેક કણ એક વર્તુળમાં જે અક્ષના લંબ સંતલના છે તેના ઉપર ગતિ કરે છે અને તેનું કેન્દ્ર અક્ષ પર છે. તેની જેમ જ ચાક ગતિને દર્શાવવાની આ એક અન્ય રીત છે. આ અન્ય એક રીત છે. અત્યાર સુધીની ચર્ચામાં આપણને કોણીય વેગ અદિશ હોય એવું લાગે છે, પણ હકીકતમાં સદિશ છે. આપણે આ હકીકતને સાબિત નહીં કરી શકીએ, પરંતુ એને સ્વીકારી લઈએ છીએ. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ માટે કોણીય વેગ સદિશ એ ભ્રમણાક્ષની દિશામાં હોય છે અને તે જ્યારે જમણા હાથના સ્ક્રૂનું શીર્ષ પદાર્થ સાથે ફેરવવામાં આવે ત્યારે જમણા હાથનો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે ને એ દિશાનો નિર્દેશ કરે અને આ સદિશનું માન ઓમેગા બરાબર ડી થીટા બાય ડી ટી છે. બરાબર છે? પેજ નંબર 153 ઉપર આ બહુ સરસ વર્ણન કર્યું. હવે બીજી બાબત કે આકૃતિ 7.17A એમાં એક દ્રઢ પદાર્થ દ્રઢ વસ્તુ એ કોઈ અક્ષને અનુલક્ષીને સમઘડી દિશામાં ભ્રમણ કરે. જો જમણા હાથના સ્ક્રૂનું શીર્ષ પદાર્થ સાથે ભ્રમણ કરે અને સ્ક્રૂ કોણીય વેગ ઓમેગાની દિશામાં આગળ વધે, બરાબર, તો સ્ક્રૂની અણી જ્યાં આગળ વધે છે એ ઓમેગાની દિશા ગણાય. જો પદાર્થના પરિભ્રમણની સમઘડી અથવા વિષમઘડી દિશામાં ફેરફાર થાય તો ઓમેગાની દિશામાં એ ફેરફાર થાય. મિત્રો, બીજું ભ્રમણ આપ્યું છે ઓમેગાનું વિષમઘડી દિશામાં, તો સ્ક્રૂને તમે ફેરવો તો સ્ક્રૂની અણી પાછળ ખસવાની છે, અથવા સ્ક્રૂને તમે જમણા હાથથી 180 ડિગ્રી વિરુદ્ધ દિશામાં ગોઠવીને ફેરવશો તો એ પણ ઓમેગાની દિશા એનાથી પણ શોધી શકાય છે. હવે મિત્રો, આપના ઘરની અંદર છત ઉપર જે સીલિંગ ફેન ફરી રહ્યો છે એના કોણીય વેગની દિશા કઈ છે એ શોધી કાઢો. બરાબર છે? અહીંયા લેક્ચર પોઝ કરી દેશો, પહેલાં ચેક કરી લો, જવાબ અત્યારે જ મળી જશે તમને, પણ વિચારો કે કઈ હોય છે. બરાબર છે? કેટલાક મિત્રોને સાચો જવાબ મળ્યો છે, કેટલાકને ખોટો પણ મળ્યો છે. હવે આપણે સાચો જવાબ ચેક કરી લઈએ. મિત્રો, સીલિંગ ફેન કેમ ફરે? કે આપણે ઉપર તરફ જોઈએ તો એ વિષમઘડી દિશામાં ફરે. તો વિષમઘડી દિશામાં ફરે છે એનો અર્થ એવો થયો કે સ્ક્રૂની અણી નીચે તરફ ખસે. એટલે એનો અર્થ એવો થયો કે સ્ક્રૂને આપણે ઉપરથી નીચે તરફ ગોઠવીને જમણા હાથનો સ્ક્રૂ ફેરવીએ તો સ્ક્રૂની અણી નીચે તરફ આવે છે, તો જે ઓમેગાની દિશા બતાવે. સમજાઈ ગયું મિત્રો? બરાબર? ઓલ રાઈટ. હવે આકૃતિ 7.17B નજર કરો. એમાં કોણીય વેગ સદિશ ઓમેગા એ સ્થિર અક્ષ પર દર્શાવેલ છે. બરાબર છે? એક કણ પી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને વર્તુળા માર્ગનું સમતલ લઈ લો. ધારો કે તે એક્સ અક્ષની દિશામાં, એટલે એક્સ અક્ષ પર છે એમ વિચારો. બરાબર? એટલે કે એક્સ વાય સમતલમાં વિચારો. ઝેડ અક્ષને અનુલક્ષીને કણ ભ્રમણ કરે છે, એટલે ઓમેગાની દિશા ઝેડ અક્ષ ઉપર ગઈ, ભ્રમણ થઈ રહ્યું છે. તીરની નિશાની આપેલી છે. સી જે છે એ કણ પીનું વર્તુળ માર્ગનું કેન્દ્ર છે. હવે મિત્રો, ઓમેગાની દિશા આવી ને, હવે મિત્રો ચેક કરો, જો એ પી બિંદુએ ઓમેગાની દિશા પણ ઉપર છે, સી બિંદુએ ઉપર છે.
ओ બિંદુને અનુલક્ષીને કણ પીનો સ્થાન સદિશ આર છે એની દિશાને લંબાવો. કઈ રીતે લંબાવશો મિત્રો? તો એની તમને થોડી હિંટ આપી દઉં. એ જે રેડ લાઈન બતાવી ને ત્યાં આરની દિશા આપો. હવે ઓમેગા ક્રોસ આર એ આપણે મેળવ્યું. જમણા હાથના સ્ક્રૂને પી બિંદુ પાસે મૂકીને ઓમેગાથી આરની દિશામાં જો તમે સ્ક્રૂ ફેરવશો એટલે આ રીતે સ્ક્રૂ મૂકીશું આપણે, બરાબર ને? અને ભ્રમણ આપીએ છીએ આ રીતે, બરાબર ને? તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે છે ને એ વીની દિશા, રેખીય વેગની દિશા છે. સમજાઈ ગયું મિત્રો? આ હવે આ દૂર કરી દો. તો ઓમેગા ક્રોસ આરની દિશા એ વર્તુળાકાર માર્ગને સ્પર્શકની દિશામાં મળે, એ સમજૂતી ખાસ ચેક કરી લેજો. એટલે આપણે શું કરવાનું કે હજી આગળ આલ્ફા ક્રોસ આરની દિશા પણ મેળવવાની આવશે. ઓમેગા અને આલ્ફા એક જ દિશામાં હોય, ઓમેગા ક્રોસ આરની દિશા એ વીની દિશામાં ગયું, એમાં આલ્ફા ક્રોસ આર જે છે એની દિશા પણ આપણે જોઈશું, ઓમેગા ક્રોસ વીની દિશા પણ જોઈશું, બરાબર? આના માટેની એક ટેકનિક આ છે કે તમે જે બે સદિશો જે છે એનો ક્રોસ ગુણાકાર મેળવવા માગો છો ને એને એક જ સામાન્ય બિંદુમાંથી દર્શાવી દો. એટલે આપણે એ જ કામ કરીએ છીએ અહીંયા કે પી બિંદુએ ઓમેગા લીધો, આરને ત્યાંથી આગળ લંબાવ્યો એટલે પી બિંદુએ આરનું પૂછ્ય મૂક્યું અને પછી ઓમેગા ક્રોસ આરની દિશા મેળવી, તો બહુ સરળ થઈ જશે. આ એની સમજૂતી જ આપેલી છે કે આપણે સદિશ ગુણાકાર ઓમેગા ક્રોસ આર શું છે ને જોઈશું. તો કે આકૃતિ 7.17b જે છે એના નજર કરો, જે આકૃતિ 7.16 એનો એક ભાગ છે, તેને કણ પીનો માર્ગ બતાવવા પુનઃ પ્રસ્તુત કરેલ છે. આ આકૃતિ એ સ્થિર ઝેડ અક્ષની દિશામાંનો સદિશ ઓમેગા દર્શાવે છે, જે સાથે સાથે ઉદ્ગમ બિંદુના સંદર્ભમાં આ દ્રઢ પદાર્થના પી પરના કણનું સ્થાન સદિશ આર બરાબર ઓપી પણ છે. ને નોંધો કે ઉદ્ગમ બિંદુને પરિભ્રમણ અક્ષ પર પસંદ કરવામાં આવે છે, બરાબર છે? હવે મિત્રો પેજ નંબર આપણે 153 પર આવવાનો, બરાબર છે? હવે મિત્રો જુઓ ઓમેગા ક્રોસ આર બરાબર, તો કે ફરીથી ટેક્સ્ટ બુક ખુલ્લી રાખો, એનું પાનું 153 ઉપર જતા ઓમેગા ક્રોસ આર બરાબર. હવે ઓમેગા એટલે કોણીય વેગ, સદિશ છે એટલે ઓમેગા સદિશ, ક્રોસ આર, આર એટલે આકૃતિમાં નજર કરો મિત્રો, પેજ નંબર 153 પર જોયું. 153 ઉપર ઓપી બરાબર આર સદિશ છે, મળ્યું આકૃતિ 7.17b. મિત્રો સ્ક્રીનમાં તકલીફ પડતી હોય તો ટેક્સ્ટ બુક જે છે એ હાથમાં રાખશો, ફટાફટ મજા આવશે જોવા. ઓકે, તો મિત્રો ઓમેગા ક્રોસ આર એટલે ઓમેગા ક્રોસ આરની જગ્યાએ હું લખીશ ઓપી. ઓકે, હવે એ જ આકૃતિમાં નજર કરો, ઓપી બરાબર શું લખાય? તો કે સદિશ ઓપી બરાબર સદિશ ઓસી વત્તા સદિશ સીપી લખાય, પણ ઓમેગા ક્રોસ ઓસી બરાબર 0. કેમ? તો કે બંને એક જ દિશામાં છે, ઓમેગા એ ઓસીની તરફ છે, બરાબર? એટલે સાઇન 0 થઈ જાય. તો એનો અર્થ એવો થયો મિત્રો કે ઓમેગા ક્રોસ સીપી મળ્યું એટલે ઓમેગા ક્રોસ આર મળ્યું, એટલે ઓમેગા ક્રોસ સીપી બરાબર ઓમેગા ક્રોસ આર, અથવા તો ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા ક્રોસ સીપી. સહેલાઈથી સમજાઈ ગયું. હવે મિત્રો ફરીથી અહીંયા આવી જાઓ પેજ નંબર 154 ઉપર. આ જે ચર્ચા કરીએ એ વર્ણન બધું 154 ઉપર સરસ રીતે સમજાવેલું છે. સદિશ ઓમેગા ક્રોસ સીપી એ ઓમેગાને એટલે કે ઝેડ અક્ષને અને પી પરના કણ દ્વારા બનાવેલ વર્તુળની ત્રિજ્યા સીપીને પણ લંબ છે, એટલે પી આગળ વર્તુળના સ્પર્શકની દિશામાં. પણ ઓમેગા ક્રોસ સીપી એટલે કે ઓમેગા સદિશ ક્રોસ સીપી સદિશનું માન ઓમેગા ઇન્ટુ સીપી, કારણ કે ઓમેગા અને સીપી એકબીજાને લંબ, તો સીપીને આપણે આર પરપેન્ડિક્યુલર દ્વારા દર્શાવીશું. અગાઉ કર્યું તેમ આર દ્વારા નહીં,
आ रीते ओमेगा क्रॉस आर ए ओमेगा आर परपेन्डिक्युलरना माननो सदिश छे अने ते पी परना कण द्वारा बनावेल वर्तुळना स्पर्शकनी दिशामां छे। पी पर रेखीय वेग सदिश वीनू मानन दिशा पण एटला छे, एटला माटे सदिश वी बराबर सदिश ओमेगा क्रॉस सदिश आर मळे। मित्रों नोंधो, स्थिर अक्षने अनुलक्षीने परिभ्रमण माटे सदिश ओमेगानी दिशा समय साथे बदलाती नथी, पण एनु मान क्षणे क्षणे बदलाई शके छे। वधु व्यापक परिभ्रमण माटे ओमेगानु मान ने दिशा बन्नेमां क्षणे क्षणे फेरफार थई शके छे। तो मित्रों, आशा राखू के आ सहेलाईथी आपने समझाई गयुं, बराबर छे।